નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું ઓરેકલ એકેડેમીના કરંટ અફેર્સના વિડીયોની અંદર આજે છે મિત્રો સાત જૂન અને સાત જૂન બે હજાર એકવીસના જેટલા પણ કરંટ અફેર્સના પ્રશ્નો બને છે તે બધા જ પ્રશ્નોની માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું અને સાથે સાથે આવનારી પરીક્ષાઓની અંદર જે પણ દરેક પ્રશ્નની સાથે મહત્વની ડિટેલ હશે તેના વિશેની પણ માહિતી મેળવીશું અને મિત્રો કરંટ અફેર્સના લાસ્ટમાં જીકેના ના મહત્વપૂર્ણ બાર જેટલા પ્રશ્નો આજે મૂકવામાં આવ્યા છે તો મિત્રો હાલમાં જે પરીક્ષાઓ આવવાની છે કે પીઆઈ પીએસઆઈ સિનિયર ક્લાર્ક અને એટીડીઓ માટે મહત્વના જીકેના પ્રશ્નો આજના કરંટ અફેર્સના વિડીયોની અંદર મૂકવામાં આવ્યા છે તો વિડીયોને મિત્રો લાસ્ટ સુધી જોજો અને અમારી ચેનલને જો લાઇક શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી લેજો જેથી કરીને આવનારા વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે દલજીતભાઈ સુમિતાબેન હંસાબેન સુરેશ મનોજભાઈ નીતિન કુમાર તુષારભાઈ સુરેશભાઈ ગોવિંદભાઈ તમામ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આજના કરંટ અફેર્સના વિડીયોની અંદર તો મિત્રો આજના કરંટ અફેર્સનો પહેલો પ્રશ્ન જુઓ કે ભારતીય રેલવે એ ઇતિહાસમાં પ્રથમ વખત દુનિયાની પહેલી હોસ્પિટલ ટ્રેન બનાવી છે અને આ ટ્રેન નું નામ શું રાખવામાં આવ્યું છે અહીંયા આજના કરંટ અફેર્સનો પહેલો જ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે આવનારી પરીક્ષાઓમાં મિત્રો પૂછાવા લાયક તો ભારતીય રેલવે દ્વારા ઇતિહાસમાં અહીંયા શબ્દ મિત્રો પકડજો કે ઇતિહાસમાં પ્રથમ વખત દુનિયાની પહેલી હોસ્પિટલ ટ્રેન બનાવી છે તો આ ટ્રેનનું નામ શું રાખવામાં આવ્યું છે તો મિત્રો અહીંયા આપણો જવાબ આવશે સી આ ટ્રેનનું નામ લાઈફલાઇન એક્સપ્રેસ રાખવામાં આવ્યું છે ભારતીય રેલવે દ્વારા પ્રથમ વખત દુનિયાની પહેલી હોસ્પિટલ ટ્રેનનું નિર્માણ કર્યું છે અને તેનું નામ લાઈફલાઈન એક્સપ્રેસ રાખવામાં આવ્યું છે આ ટ્રેનને આસામના બદરપુર સ્ટેશન ઉપર શરૂ કરવામાં આવી છે અહીંયા મિત્રો ઇમેજની અંદર તમે જોઈ શકો છો કે ટ્રેનની અંદર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જેવી સુવિધાઓ આ ટ્રેનની અંદર છે અને આ ટ્રેનમાં તમામ પ્રકાર તમામ પ્રકારની મેડિકલ ફેસિલિટી ઉપલબ્ધ છે હવે આ ટ્રેનનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે બનાવવાનો તો દૂર દૂર ગામડાઓ સુધી મેડિકલ સેવાઓને પહોંચાડવા માટે આ ટ્રેન સુવિધા શરૂ કરવામાં આવી છે આ ટ્રેન ભારતની એકમાત્ર અને દુનિયાની પહેલી હોસ્પિટલ ટ્રેન છે ઇમ્પેક્ટ ઇન્ડિયા ફાઉન્ડેશન અને ભારતીય રેલવે બંને ભેગા થઈને સંયોગથી આ ટ્રેનને બનાવી છે આગળ જોઈએ મિત્રો માહિતી તો આવનારી પરીક્ષાઓ માટે મહત્વના ચાર પાંચ મુદ્દા અહિયાં મૂકવામાં આવ્યા છે કે ભારત દેશની પ્રથમ રેલવે ટ્રેન ક્યારે શરૂ થઈ હતી તો મિત્રો મુંબઈ થી વચ્ચે પ્રથમ ભારતીય રેલવે શરૂ થઈ હતી સેકન્ડ નંબરે છે કે પહેલી કિસાન રેલવે તો મિત્રો સાત ઓગસ્ટ બે હાજર વીસ ના રોજ કઈ જગ્યાએથી તો દેવલાલી થી દાનાપુરની વચ્ચે શરૂ થઈ હતી એટલે મહારાષ્ટ્ર થી લઈને બિહાર યાદ રાખજો મિત્રો તો અહીંયા છે કે ભારત દેશની પહેલી વંદે ભારત એક્સપ્રેસ તો મિત્રો દિલ્હીથી વારાણસી ની વચ્ચે શરૂ થઈ હતી અને બીજા નો ઓપ્શન છે કે બીજી વંદે ભારત એક્સપ્રેસ તો મિત્રો દિલ્હી થી જમ્મુ કાશ્મીર કટરા સુધી શરૂ થઈ હતી અને હાલમાં રેલવે બોર્ડના નવા ચેરમેન તરીકે સુનિત શર્માની નિમણૂક કરવામાં આવી છે તો મિત્રો આ હતી આજના પહેલા પ્રશ્નની માહિતી નોટ્સ કરી લેજો મિત્રો 100% આવનારી પરીક્ષામાં પૂછાવા લાયક માહિતી છે આગળ જુઓ તો બીજા નંબર નો પ્રશ્ન છે કયા રાજ્યમાં આવેલ આસામ રાઇફલ પબ્લિક સ્કૂલમાં પૂર્વોત્તરનું પહેલું ખેલો ઇન્ડિયા સ્પોર્ટ સ્કૂલ બનાવવામાં આવ્યું છે મિત્રો અહીંયા આસામ રાઇફલ રખ્યું છે એટલે આપણો જવાબ આસામ નથી અહીંયા મિત્રો આપણો જવાબ છે મેઘાલય આપણો જવાબ છે મેઘાલય તો આસામ રાજ્યની અંદર આસામ રાજ્ય અહીંયા મિત્રો થોડી મિસ્ટેક છે અહીંયા આસામ રાજ્ય નહીં આવે અહીંયા મેઘાલય આવશે શું આવશે ટાઈપિંગ મિસ્ટેક છે અહીંયા મેઘાલય મેઘાલય રાજ્યની અંદર આસામ રાઈફલ પબ્લિક સ્કૂલમાં પૂર્વોત્તર ભારતનું પહેલું ખેલો ઇન્ડિયા સ્પોર્ટ્સ સ્કૂલ બનાવવામાં આવ્યું છે અને આ સ્કૂલ મેઘાલયના શિલોંગમાં આવેલી છે અહીંયા મિત્રો ઈમેજની અંદર જોઈ શકો છો કે ભારત દેશના જે કિરણ રિજ્જુ છે ખેલ મંત્રી તેમના દ્વારા આ સ્કૂલનું ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યું છે ભારત દેશના ખેલ મંત્રી કિરણ રિજ્જુ દ્વારા મંજૂરી આપવામાં આવી છે અને પૂર્વોત્તર ભારતના વિકાસ મંત્રી કોણ છે મિત્રો તો નોટ કરી લેજો જીતેન્દ્ર સિંહ પૂર્વોત્તર ભારતના વિકાસ મંત્રી છે અને અહીંયા મિત્રો ખાલી ટાઈપિંગ મિસ્ટેક છે અહીંયા અહીંયા આસામ નહીં મેઘાલય છે છે શું મેઘાલય અહીંયા પ્રશ્ન જ ઓકવર્ડ પૂછવામાં આવેલો છે કે કયા રાજ્યમાં આવેલ આસામ રાઇફલ તો અહીંયા આપણો જવાબ મિત્રો આસામ નથી એટલું યાદ રાખજો આપણો જવાબ છે મેઘાલય હવે જોઈએ આગળ ત્રીજા નંબરનો પ્રશ્ન તો મિત્રો અહીંયા છે મેઘાલય રાજ્ય વિશેની પહેલા માહિતી છે તે પણ આપણે જોઈ લઈએ તો મિત્રો અહીંયા મેપની અંદર મેઘાલય રાજ્ય કઈ જગ્યા ઉપર આવેલું છે તો અહીંયા છે મેઘાલય તો મેઘાલય રાજ્યની રાજધાની કઈ છે તો મિત્રો શિલોંગ મેઘાલય રાજ્યની રાજધાની છે અને હાલમાં જ શિલોંગ ભારત દેશની સોમી સ્માર્ટ સિટી બન્યું હતું નોટ કરી લેજો મિત્રો રાજ્યપાલ કોણ છે તો મિત્રો સત્યપાલ મલિક મુખ્યમંત્રી કોણ છે તો કોનરેડ સગમા અને તેમની પાર્ટી કઈ છે તો એનએનપી એટલે કે નેશનલ પબ્લિક પીપલ્સ પાર્ટી અને ભારત દેશની આઠમી રાજનૈતિક પાર્ટી છે અહીંયા નોટ કરી લેજો મિત્રો નેશનલ પીપલ્સ પાર્ટી ભારત દેશની આઠમી રાજનૈતિક પાર્ટી છે અને તેની સ્થાપના પી એન સંઘમાએ કરી હતી રાષ્ટ્રીય ખેલ યુનિવર્સિટી મણિપુર રાજ્યમાં આવેલી છે અને હાલમાં જ મહારાષ્ટ્રના પુનાની અંદર ખેલ યુનિવર્સિટી બનાવવામાં આવી છે તો આ હતી મિત્રો પહેલ આ પ્રશ્નની માહિતી જોઈએ આગળ ત્રીજા નંબરનો પ્રશ્ન જુઓ મિત્રો કે હાલમાં જ ભારત દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નેશનલ એટોમિક ટાઈમ સ્કેલ પ્રણાલીને દેશને સમર્પિત કરી છે તો આમાં ભારત દેશના માનક સમયની ચોક્કસતા શું છે અહીંયા આપણો પ્રશ્ન આ બને છે કે ભારત દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નેશનલ એટોમિક ટાઈમ સ્કેલ પ્રણાલીને દેશને સમર્પિત કરી છે

અને ઉભી રેખાઓને રેખાંશ કહેવામાં આવે છે અહીંયા મિત્રો ભારતની માનક સમય રેખા પાંચ છે જે પૂર્વી રેખાંશ તરીકે ઓળખવામાં આવે છે અને રેખાઓને રેખાંશ કહેવામાં આવે છે ઉત્તર પ્રદેશના પ્રયાગ રાજના મિર્ઝાપુરની અંદર જે નેની વિસ્તારમાંથી તે પસાર થાય છે અને વિશ્વની માનક સમય રેખા ઝીરો ડિગ્રી રેખાંશ છે અને આ ગ્રીન વિચ લાઇન લંડન ઉપરથી પસાર થાય છે અહીંયા મિત્રો આ મુદ્દો બહુ અતિ મહત્વનો છે આવનારી પરીક્ષાઓ માટે કે વિશ્વની માનક સમય રેખા તો મિત્રો લખજો 0 ડિગ્રી રેખાંશ અને ગ્રીનવિચ લાઈન લંડન ઉપરથી પસાર થાય છે ભારતના પાંચ રાજ્યોમાંથી માનક સમય રેખા પસાર થાય છે મિત્રો તો તેને યાદ રાખવાની અહીંયા શોર્ટ ટ્રીક પણ આપેલી છે કે છાતા આંધી મે ઉપર ઉડા શું છે છાતા આંધી મે ઉપર ઉડા એટલે છાતાથી મિત્રો છ થી છત્તીસગઢ

સંજય કપૂર જે છે તેમની નિમણૂક અખિલ ભારતીય શતરંજ મહાસંઘની અંદર કરવામાં આવી છે સંજય કપૂરની નિમણૂંક અખિલ ભારતીય અધ્યક્ષ તરીકે કરવામાં આવી છે વિશ્વનાથ આનંદની પુસ્તકનું નામ શું છે મિત્રો તેઓ ભારત દેશના ગ્રેન્ડ માસ્ટર છે અને તેમની પુસ્તકનું નામ છે માઇન્ડ માસ્ટર શું છે માઇન્ડ માસ્ટર ઓગણીસો એકાણું માં રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ મેળવનારા વિશ્વનાથ આનંદ છે અહીંયા છે મિત્રો કોનેરુ હમ્પી તો તેઓ પણ ભારત દેશના ગ્રાન્ડ માસ્ટર છે અને અહીંયા છે ડી ગુકેશ તો મિત્રો તેઓ પણ ભારત દેશના ગ્રાન્ડ માસ્ટર છે અને આ ત્રણેય શતરંજ સાથે જોડાયેલા છે હાલમાં ઓનલાઈન શતરંજ પ્રતિયોગિતા થઈ હતી તેમાં ભારત અને રશિયાને સંયુક્ત રૂપે વિજય ઘોષિત કરવામાં આવ્યા હતા તો આ હતી ચોથા પ્રશ્નની માહિતી આગળ જુઓ મિત્રો કે હાલમાં કયા રાજ્યે બર્ડ ફ્લૂને અહીંયા પ્રશ્ન છે કે હાલમાં કયા રાજ્ય બર્ડ ફ્લુના પ્રસાર ને રાજ્ય આપદા ઘોષિત કરી છે અહીંયા મિત્રો જવાબ આવશે કેરળ તમે ઇમેજ ની અંદર જોઈ શકો છો કે કેરળ રાજ્યમાં બર્ડ ફ્લૂને રાજકીય આપદા ઘોષિત કરવામાં આવી છે તો અહીંયા લખજો મિત્રો આપણો જવાબ કેરળ બર્ડ ફ્લુ એવિયન ઇન્ફ્લુએન્જા વાયરસ છે અને થોડા સમય પહેલાની જ મિત્રો ઘટનાઓ જુઓ તો રાજસ્થાન રાજ્યની અંદર પણ પક્ષીઓની મોત થઈ રહી છે

અને પક્ષીઓના અધ્યયનને ઓર્નિથોલોજી કહેવામાં આવે છે અને બર્ડ ફ્લુ એવિયન ઇન્ફ્લુએન્ઝા વાયરસ છે તો આ હતી પાંચમા પ્રશ્નની માહિતી આગળ જોઈએ મિત્રો તો અહીંયા મિત્રો થોડી માહિતી જોઈ લો આવનારી પરીક્ષાઓમાં સો ટકા આ મુદ્દાઓમાંથી કંઈક જીપીએસસી પૂછી શકે છે તો અહીંયા છે કે બર્ડ મેન ઓફ ઇન્ડિયા કોને કહેવામાં આવે છે તો સલીમ અલીને બર્ડ મેન ઓફ ઇન્ડિયા કહેવામાં આવે છે અહીંયા છે ટાઈગર મેન ઓફ ઇન્ડિયા તો મિત્રો કૈલાશ સાંખલાને

પહેલું માનવ સંક્રમણ તો મિત્રો હોંગકોંગની અંદર ઓગણીસો સત્તર માં નોંધવામાં આવ્યું હતું બર્ડ ફ્લુ નું પહેલું માનવ સંક્રમણ હોંગકોંગ દેશની અંદર ઓગણીસો નોંધવામાં આવ્યું હતું છઠ્ઠા નંબરનો પ્રશ્ન કે હાલમાં કયા દેશે ટેમ્પોન ટેક્સ પૂરી રીતે નાબૂદ કર્યો છે છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે આજનો આપણો ટેમ્પોન ટેક્સ કયા દેશે પૂરી રીતે નાબૂદ કર્યો છે તો મિત્રો અહીંયા આપણો જવાબ આવશે બ્રિટન બ્રિટન દેશે હાલમાં સેનેટરી પેડ સંબંધિત જેટલા પણ ઉત્પાદન છે તેનો કર સંપૂર્ણપણે નાબૂદ કર્યો છે અહીંયા આપણો પ્રશ્ન આ પૂરો થાય છે કે હાલમાં કયા દેશે ટેમ્પોન્ટ ટેક્સ પૂરી રીતે નાબૂદ કર્યો છે તો મિત્રો જવાબ આવશે બ્રિટન દેશે અહીંયા ઇમેજની અંદર જોઈ શકો છો મિત્રો ટેમ્પોન્ટ ટેક્સ કરેપેડ યુકે ગવર્મેન્ટ તો બ્રિટન દેશે હાલમાં સેનેટરી પેડ સંબંધિત જેટલા પણ ઉત્પાદન છે તેનો કર જે છે જે છે તે સંપૂર્ણપણે નાબૂદ કર્યો છે હવે અહીંયા મિત્રો નોટ્સ કરવાનો મુદ્દો છે અહીંયા આઈએમપી સ્ટાર લગાવજો મિત્રો આ શબ્દને કે પૂરા વિશ્વની અંદર સેનેટરી પેડ ને સંપૂર્ણપણે ફ્રી કરનાર પ્રથમ દેશ કયો છે તો મિત્રો સ્કોટલેન્ડ કયો છે સ્કોટલેન્ડ હવે અહીંયા મિત્રો યુનાઇટેડ કિંગડમ ની વાત થઈ રહી છે તો યુનાઇટેડ કિંગડમ ની રાજધાની કઈ છે તો મિત્રો લંડન તેની રાજધાની છે બોરિસ જોનસન વર્તમાનમાં પ્રધાનમંત્રી છે

આરકે માથુર દ્વારા યોન ટેપ યોજના 2021 શરૂ કરવામાં આવી છે અહીંયા આ યોજના વિશેની માહિતી મેળવીએ તો 9મા ધોરણથી લઈને 12મા ધોરણ સુધી ભણતા વિદ્યાર્થીઓ માટે એક ટેબ્લેટ આપવામાં આવશે ઈમેજની અંદર મિત્રો જોઈ શકો છો તમે અને આ ટેબ્લેટની અંદર 35 જેટલી પુસ્તકોની સાથે ઓનલાઈન અને ઓફલાઈન એપ્લિકેશન પણ હશે હવે અહીંયા મિત્રો ઉપર ઓપ્શનમાં જુઓ બિહાર રાજ્ય છે તો બિહાર રાજ્યની અંદર સંપત્તિ સ્વામિત્વ યોજના શરૂ થઈ છે

હવે અહીંયા જુઓ કે ભારત દેશનો સૌથી મોટો નેશનલ પાર્ક હેમિસ નેશનલ પાર્ક લદ્દાખની અંદર આવેલ છે અને ભારત દેશનો સૌથી ઊંચાઈ ઉપર આવેલ પાર્ક મિત્રો હેમિસ નેશનલ પાર્ક છે અહીંયા મિત્રો જમ્મુ કાશ્મીરના નેશનલ પાર્ક્સ ની ઇમેજ મૂકવામાં આવી છે તમે તેની અંદર જોઈ શકો છો સલીમ અલી નેશનલ પાર્ક દંચીઘમ નેશનલ પાર્ક હેમિસ નેશનલ પાર્ક વગેરે જમ્મુ કાશ્મીર રાજ્યની અંદર આવેલા નેશનલ પાર્ક છે અહીંયા મિત્રો હેમિસ નેશનલ પાર્ક ભારત દેશનો સૌથી ઊંચાઈ ઉપર આવેલો નેશનલ પાર્ક છે અને સૌથી મોટામાં મોટો નેશનલ પાર્ક પણ હેમિસ નેશનલ પાર્ક છે આગળ જોઈએ તો આઠમા નંબરનો પ્રશ્ન જુઓ કે હાલમાં આઈએલઓ એટલે કે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન દ્વારા બે હજાર બાવીસમાં વિશ્વની બેરોજગારી દર કેટલા સુધી પહોંચશે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે તો મિત્રો પાંચ એટલે સાત ટકા બે હજાર બેરોજગારી દર પાંચ પોઈન્ટ સાત ટકા કે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન સ્થાપના ક્યારે થઈ હતી મિત્રો તો ઓગણીસો ને માં તેની સ્થાપના થઈ હતી મુખ્ય મથક કઈ જગ્યાએ આવેલું છે તો જીનીવા સ્વિટ્ઝર્લેન્ડ ની અંદર તેનું મુખ્ય મથક આવેલું છે અધ્યક્ષ કોણ છે તો ગાય રાઇડર હવે અહીંયા જુઓ કે એકસો આઠ મિલિયન લોકોને પૂરા વિશ્વની અંદર ગરીબીની રેખા નીચે વર્ગીકૃત કરવામાં આવેલ છે ઇન્ટરનેશનલ લેબર શાંતિ પુરસ્કાર પણ મળેલો છે અને એક મહિના દિવસે ઇન્ટરનેશનલ લેબર ડે તરીકે ઉજવવામાં આવે છે મિત્રો માહિતી જો યોગ્ય લાગતી હોય ને તો ગુરુ દક્ષિણા તરીકે શું ગુરુ દક્ષિણા તરીકે લાઈક અને શેર જરૂરથી કરજો જોઈએ નવમા નંબરનો પ્રશ્ન તો એનસીપીસીઆર કોરોના વાયરસ થી પ્રભાવિત થયેલા બાળકો માટે કયું ઓનલાઈન ટ્રેકિંગ પોર્ટલ લોન્ચ કર્યું છે મિત્રો બહુ સરસ કામ કર્યું છે છે દ્વારા કોરોના જેટલા પણ બાળકો પ્રભાવિત થયેલા તેમના સોરી કોરોના વાયરસ ની અંદર જેટલા પણ બાળકો અનાથ થયેલા છે તે બધા બાળકો માટે ઓનલાઈન ટ્રેકિંગ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે મિત્રો તો મિત્રો આ પોર્ટલ નું નામ શું છે તો અહીંયા નોટ કરી લેજો મિત્રો બાલ સ્વાસ્થ્ય અરે સોરી બાલ સ્વરાજ અહીંયા આ પોર્ટલ એનસીપીસીઆર અને બાલ સ્વરાજ તો જે બાળકોના માતા પિતા કોરોના વાયરસની અંદર મૃત્યુ પામ્યા છે તેવા બાળકો માટે બાળ સ્વરાજ નામનું ઓનલાઈન ટ્રેકિંગ પોર્ટલ એનસીપીસીઆર લોન્ચ કર્યું છે અહીંયા મિત્રો પણ તમે સમજી લેજો કેમ કે આવનારી પરીક્ષામાં શકે છે છે શું રાઈટ અને એનસીપીસીઆર મિનિસ્ટ્રી ઓફ વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટના આધીન કામ કરે છે બાળકોને હવે અહીંયા જુઓ કે આ પોર્ટલ એટલે કે ઓનલાઈન ટ્રેકિંગ પોર્ટલ શા માટે શરૂ કરવામાં આવ્યું છે તો બાળકોને તસ્કરીથી બચાવવા અને બાળકો એકલા ના પડી જાય તે માટે આ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે એટલે કે એક જાતની તેમના ઉપર દેખરેખ છે બાળકો માટે તો મિત્રો બહુ સરસ કામ કર્યું છે એનસીપીસીઆર દ્વારા તો મિત્રો પોર્ટલ નું નામ યાદ રાખજો બાળ સ્વરાજ આગળ જોઈએ દસમા નંબરનો પ્રશ્ન અહીંયા મિત્રો થોડી માહિતી મેળવી લઈએ

એટલે કે સારી સંસ્થા છે બાળકોની કાળજી રાખવા માટે કઈ સંસ્થા તો એનસીપીસીઆર અંડર સેક્શન એકસો નાઇન જુએનાલ જસ્ટિસ એનસીપીસીઆર મિત્રો ચેરમેન કોણ છે હાલના તો પ્રિયંક કાનુંગો અત્યારે હાલના ચેરમેન છે સ્થાપના ક્યારે થઈ હતી તો બે હજાર તેની સ્થાપના થઈ હતી મુખ્ય મથક કઈ જગ્યાએ આવેલું છે તો નવી દિલ્હીની અંદર તેનું મુખ્ય મથક આવેલું છે મિત્રો માહિતી યોગ્ય લાગે ને તો શેર અને લાઈક જરૂરથી કરજો આગળ જુઓ નંબરનો પ્રશ્ન જુઓ મિત્રો પર્યાવરણ પર્યાવરણ દિવસ મિત્રો આયોજન કરવામાં આવ્યું હતું પાંચ અને છ તારીખના દિવસે તો આ આયોજન જે કરવામાં આવ્યું હતું તેની અંદર ઓનલાઈન ફિલ્મ સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તો મિત્રો અહીંયા પ્રશ્ન જુઓ કે પર્યાવરણ દિવસ ઉપર આયોજિત ઓનલાઈન ફિલ્મ સમારોહનું નામ શું છે તો મિત્રો અહીંયા નામ છે ઓફ હોપ આ ફિલ્મ સમારોહનું આયોજન પર્યાવરણ દિવસ નિમિત્તે કરવામાં આવ્યું હતું કદાચ મિત્રો આનું નામ પણ પરીક્ષામાં પૂછાઈ શકે છે તો હોપ ફિલ્મ સમારોહનું આયોજન પર્યાવરણ દિવસ નિમિત્તે કરવામાં આવ્યું હતું તો આ હતો મિત્રો દસમો પ્રશ્ન હવે આગળ જોઈએ મિત્રો તો હાલમાં પર્યાવરણ નિમિત્તે એક વૃક્ષનું વૃક્ષારોપણ કર્યા પછી જ બિલ્ડિંગ બનાવવાની પરમિશન આપવામાં આવશે આવું કરનાર ભારત દેશનું પ્રથમ રાજ્ય કયું છે મિત્રો તમે અહીંયા ઇમેજની અંદર જુઓ આ છે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને તેઓ સાયકલ લઈને વૃક્ષારોપણ કરી રહ્યા છે તો અહીંયા આપણો જવાબ આવશે મિત્રો મધ્યપ્રદેશ રાજ્ય અને થોડા જ વખત પહેલા શિવરાજસિંહ ચૌહાણ સાહેબે સુરતની અંદર જે દાંડી યાત્રા યોજવામાં આવી હતી તેની અંદર પણ મિત્રો ભાગ લીધો હતો આ પણ તમે નોટ્સ કરી લેજો મિત્રો આવનારી પરીક્ષામાં સો ટકા દાંડી યાત્રા યોજવામાં આવી હતી તેમાં કયા મુખ્યમંત્રીએ ભાગ લીધો હતો નીચે ચાર રાજ્યો ઓપ્શનની અંદર આપ્યા છે મિત્રો તો તમારો જવાબ આવવો જોઈએ મધ્યપ્રદેશ રાજ્યના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે સુરતની દાંડીયાત્રામાં ભાગ લીધો હતો અહીંયા આપણો જવાબ આવશે મિત્રો મધ્યપ્રદેશ રાજ્ય તો અહીંયા મિત્રો ડિટેલ જુઓ કે હાલમાં ભારત દેશનું મધ્યપ્રદેશ રાજ્ય પર્યાવરણ દિવસ નિમિત્તે એવી ઘોષણા કરવામાં આવી છે કે એક વૃક્ષ વૃક્ષારોપણ કરવામાં આવશે તો બિલ્ડિંગ બનાવવાની પરમિશન આપવામાં આવશે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ દ્વારા વૃક્ષારોપણ કરવા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું આગળ જોઈએ મિત્રો તો હવે અહીંયા છે બે હજાર એકવીસ તમામ પરીક્ષાઓ માટે લેટેસ્ટ પંદર જેટલા મહત્વના પ્રશ્નો તો અહીંયા જુઓ મિત્રો પહેલા કે કેટલામાં બંધારણીય સુધારા દ્વારા રાજા મહારાજાઓના સાલિયાણા બંધ કરાવવામાં આવ્યા તો મિત્રો લખજો અહીંયા આપણો જવાબ બી આવશે છવ્વીસમો બંધારણીય સુધારો ઓગણીસો ને ઇકોતેર બીજા નંબરનો પ્રશ્ન જુઓ કે રાજ્ય વિધાન પરિષદમાં કેટલા સભ્યોની નિમણૂક સાહિત્ય વિજ્ઞાન અને કલાના ક્ષેત્રમાંથી કરવામાં આવે છે તો મિત્રો જવાબ આવશે ત્રીજા પ્રશ્ન જુઓ કે બંધારણમાં સમાવિષ્ટ ન્યાયિક પુનરાવલોકન સિદ્ધાંત કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે તો મિત્રો અહીંયા આપણો જવાબ આવશે અમેરિકા દેશની અંદરથી લેવામાં આવેલ છે ચોથા નંબર નો પ્રશ્ન જુઓ કે લોકાયુક્ત અધિનિયમ બનાવનાર ભારત દેશનું પ્રથમ રાજ્ય કયું છે લોકાયુક્ત અધિનિયમ બનાવનાર ભારત દેશનું પ્રથમ રાજ્ય અહીંયા પૂછી રહ્યું છે મિત્રો તો લખો મિત્રો અહીંયા ઓડિશા આવશે શું ઓડિશા અહીંયા ટાઈપિંગ મિત્રો ડેલી હું તમને કહી દઉં કે અહીંયા ઓડિશા બોલું છું ને ઓડિશા ઓડિશા લખાઈ જાય છે તો અહીંયા ઓડિશા આવશે બરોબર આગળ જોઈએ પાંચમા નંબર નો પ્રશ્ન તો ભારત દેશના પ્રથમ સ્ત્રી રેલવે પ્રધાન કોણ હતા તો અહીંયા મિત્રો આપણો જવાબ આવશે મમતા બેનર્જી બંધારણમાં માનો અનુચ્છેદ દસ કે જે પક્ષ પલટા વિરોધી કાયદા તરીકે ઓળખાય છે એ ક્યારે બંધારણનો અનુચ્છેદ લખો મિત્રો અહિયાં બાવન બંધારણીય સુધારો ઓગણીસો પંચ્યાસી નીચેનામાંથી કયું વિધાન

અને છત્તીસગઢ ઉત્તરાખંડ ઝારખંડની રચના બે હજારની સાલમાં કરવામાં આવી હતી તો મિત્રો અહીંયા જે વિધાન ઓગણીસો સાહીઠ છે ગુજરાત સોળમું રાજ્ય બન્યું હતું તો મિત્રો અહીંયા પંદરમું રાજ્ય બન્યું હતું અહીંયા વિધાન 1 1987 માં ગોવા ભારત સંગનો 25મો રાજ્ય તો સાચું છે 36 માં બંધારણ સુધારા દ્વારા 1975 માં સિક્કિમ ભારતનું રાજ્ય બન્યું હતું તો આ પણ સાચું છે અને છત્તીસગઢ ઉત્તરાખંડ ઝારખંડની રચના 2000 ના વર્ષમાં થઈ હતી તો મિત્રો આ પણ વાક્ય સાચું છે અહીંયા ગુજરાત ભારતનું 16મું રાજ્ય નહોતું બન્યું 15મું રાજ્ય બન્યું હતું તો આ સી નંબરનો જે જવાબ છે તે મિત્રો ખોટું છે હવે અહીંયા આગળ જોઈએ

તો મિત્રો ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન દસમા નંબર નો પ્રશ્ન જુઓ કે કયા મહાનુભાવે ભારતના વડાપ્રધાનની તુલના અમેરિકાના રાષ્ટ્રપતિ પદ સાથે છે અગિયારમા નંબર નો પ્રશ્ન જુઓ મિત્રો કે શાંતિથી શસ્ત્ર વિના ભેગા થવાનું સ્વાતંત્ર્ય ભારતના બંધારણના કયા અનુચ્છેદ દ્વારા પ્રાપ્ત થાય છે તમે શાંતિથી ભેગા થાવ છો શસ્ત્ર વિના તો ભારતના બંધારણ કયા અનુચ્છેદ દ્વારા પ્રાપ્ત થાય છે મિત્રો તો અહીંયા આપણો જવાબ આવશે અનુચ્છેદ ઓગણીસ એક બી અને છેલ્લો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયા અધિનિયમ દ્વારા ભારતના ગવર્નર જનરલ ને વટહુકમ બહાર પાડવાની શક્તિ આપવામાં આવી છે અહીંયા મિત્રો જવાબ આવશે ભારતીય પરિષદ અધિનિયમ અઢારસો એકસઠ તો મિત્રો આ હતી આજના કરંટ અફેર્સની માહિતી જો માહિતી યોગ્ય લાગી હોય તો મિત્રો આ વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો તો મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર મિત્રો